भावनगर જિલ્લાના ગારિયાધારના મોટી વાવડી ગામે પશુમાં લંપી સ્કિન ડિસીઝે ફરી માથું ઉંચક્યું છે। આ વાયરસ અત્યાર સુધીમાં રાજસ્થાન, કચ્છ અને હરિયાણા જેવા રાજ્યોમાં જોવા મળ્યો હતો, જ્યાં અનેક પશુ મોતને ભોગ બન્યા હતા। તો મોટી વાવડીમાં આ રોગના 5 કરતાં વધારે કેસ નોંધાતા ગામના પશુપાલકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। નિષ્ણાંતોના મતે અત્યાર સુધી આ રોગની દવા શોધાઈ નથી, પરંતુ રોગ ચેપી હોવાથી પશુઓને ઘરમાં બાંધીને રાખવા જ એકમાત્ર ઈલાજ છે। ढोर ने आखा शरीर पर फोदला थी गया। अपने सौराष्ट्र रीजन में नवी बीमारी से त्या पहला आउटब्रेक कच्छ में तो या तो पहला राजस्थान और हरियाणा में बदा ढोर मरी गया था, पर ई वस्तु सौराष्ट्र में अपने पहला या दूसरो केस है अपने मोटी वावड़ी गाम नो। तो ई बीमारी में हूँ से कि ढोर ने आखा शरीर पर फोदला थी जाए, पची एडवांस स्टेज में आवे तो पग में होजन और मोढ़ा और नाक में शेडा पड़े। और खेडूत भाई ने एक विनंती करूँ छूँ को अपना अपना ढोरनों अपने सारी रीते ख्याल राखवानो से बार छूटा न मुकवा। यानो फैलवानो एक कारण से एक ढोर ते बीजा ढोर में जे आपणे मानस ने कोरोना था तो ने ए रीतनुं जा ढोर में आव्युं छे, चेपी रोग से एका बीजा थी फैलाय से। तो मारी गाय ने 2-3 दिवस थी आ रीतनी बीमारी छे, तो एमां लोकोने बहु तकेदारी राखवानी जरूर छे કે બહાર જે છોડતા હોય તે છોડવા નહીં વિનંતી। કે ગાયની અંદર આ ફોડલાની જે ઓલી થઈ રહી છે એ આ બીમારી ફેલાઈ રહી છે, જે કચ્છમાં હતું એ આજે આ ગારીધાર તાલુકાના મોટીવાવડી ગામની અંદર પણ પહોંચ્યું છે। અને હું પશુપાલક લોકોને એટલું કહીશ કે જે મહેરબાની કરીને તમારા ઢોર જે છૂટા રાખો છો એ છૂટા ન કરતા, કેમકે આ ગાયથી ગાય એકબીજાને મળે છે ત્યારે આ રોગ ફેલાય છે સાહેબ। એટલે મહેરબાની કરીને એટલું કહીશ કે તમારી ગાયોને છૂટા ન કરો અને ઘરે જેટલી થાય એટલી સારવાર કરો અને ઘરે